ગુજરાત સરકારે 2019માં એક કમિટમેન્ટ કરેલું કે અમે એલઆરડીનું વેઇટિંગ ઓપરેટ કરશું. આજે 2 વર્ષ પછી પણ એલઆરડીનું વેઇટિંગ ઓપરેટ કરવામાં આવતું નથી. નમસ્કાર, જય સરદાર. હું છું દિનેશ બાંભણિયા અને આજે આપ સૌની સમક્ષ ગુજરાતમાં ચાલતી ભરતીઓ બાબતે આપને અમુક માહિતી અને અમુક પ્રશ્નો બાબતે સૌ વિદ્યાર્થી મિત્રો સાથે થોડી પ્રશ્નોની આપ લે કરવા માટે આપની સાથે જોડાયા છે. TET 1ની પરીક્ષા માટે એટલે 1 થી 5 અને 6 થી 8ના ધોરણના વિદ્યાર્થીઓની જે એક્ઝામ લેવાની છે, ટૂંકમાં ભરતી કરવાની છે, તેમાં ગુજરાતના ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્ર ચુડાસમા શ્રીને આપણે રજૂઆત કરેલી અને એ બાદ પણ ઘણો સમય લાંબો સમય ગયા પછી લાસ્ટ 12 તારીખે શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાથે જે વાતચીત થઈ અને એ દરમિયાન ગુજરાત સરકારે આપણી રજૂઆતને ઘણા બધા TET ના વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાયા હતા રજૂઆતમાં અને જે વિદ્યાર્થીઓ TET સિવાયના પણ પરીક્ષાઓ આપવા માગી રહ્યા છે તે બધાને ઉંમરનો લાભ મળે અને પોતાના માર્કશીટ અને વેલિડિટીની મર્યાદા વધારવા માટેની સરકારે રજૂઆત સાંભળી છે ત્યારે તેવા તમામ ઉમેદવારોને શુભેચ્છા આપું છું અને સરકારશ્રીનો આભાર માનીએ છીએ. મિત્રો, અત્યારે સૌથી ચર્ચામાં હોય અને મોટી ભરતી હોય એવી ભરતી આવી રહી છે PSI અને LRD અને કોન્સ્ટેબલની. આ ભરતીમાં ઘણી બધી વિદ્યાર્થીઓ, ઘણા બધા સંગઠનો અને ઘણા બધા લોકો દ્વારા રજૂઆત આવી રહી છે કે માર્ક્સનું જે મેરિટ અને રનિંગ મેરિટ જે છે એ મેરિટના બદલે એને ફક્ત લાયકાત ગણવામાં આવે અને 15 ગણાનો નિયમ છે તે ખોટી રીતે વિદ્યાર્થીઓને પોતાની ક્વોલિફિકેશન ક્લિયર કરવા માટેનો જે ચાન્સ મળવો જોઈએ એ નથી મળતો. એટલા માટે તમામ વિદ્યાર્થીઓને આ લાભ મળે તેના માટે સરકારમાં રજૂઆત કરવી જોઈએ અને થઈ. આ તબક્કે એક વાત સરકારશ્રીનું ધ્યાન પણ દોર્યું છે અને હજુ પણ એ બાબતે આપણે દોરી રહ્યા છીએ કે LRDના જે ભૂતકાળમાં જે વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે, એટલે કે 33-67ના રેશિયો જળવાવાના બદલે જે મેરિટમાં કોમ્પ્રોમાઇઝ થયું, એટલે કે 78%ના મેરિટના લોકો એટલે કે LRD વિદ્યાર્થીઓ એટલે પુરુષ વિદ્યાર્થીઓના બદલે એનાથી નીચેની વિદ્યાર્થીઓને જ્યારે લઈ લેવામાં આવી છે, નીચેના મેરિટવાળા વિદ્યાર્થીઓને લઈ લેવામાં આવ્યા છે, ત્યારે આ વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ અને એ જ લોકોની ભરતી પણ સંપૂર્ણ પૂરી કરવી જોઈએ. ગુજરાત સરકારે 2019માં એક કમિટમેન્ટ કરેલું કે અમે LRDનું વેઇટિંગ ઓપરેટ કરશું. આજે 2 વર્ષ પછી પણ LRDનું વેઇટિંગ ઓપરેટ કરવામાં આવતું નથી. તો ગુજરાત સરકારને ગઈકાલે અમે એ પણ રજૂઆત કરી છે કે LRDનું વેઇટિંગ તો ઓપરેટ મિનિમમ કરવામાં આવે અને જે કોર્ટમાં મેટર ચાલી રહી છે, જે રજૂઆતના દોર છે, એ મુજબ LRDના યુવાનોને પોતાના મેરિટ ક્લિયર કર્યું છે, પોતાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્લિયર કર્યા છે અને છતાં પણ જો નોકરી ના મળતી હોય તો કોઈ પણ પરીક્ષાઓ તમે લઈ રહ્યા છે એમાં પારદર્શકતા ઉપર સવાલ ઊભા થાય છે. દરેક વિદ્યાર્થી પોતાની લાયકાત, પોતાના તમામ ડોક્યુમેન્ટ્સ અને બધું વેરીફાઈ કર્યા પછી પણ જો નોકરી માટે એને આંદોલન કરવું પડે, લડવું પડે, તો એ સરકાર અને સિસ્ટમ માટે શરમજનક વસ્તુ છે. આજે અમે ઘણા સમયથી એટલે કે 2 વર્ષથી જેવો સમય ગયો ગયા પછી છેલ્લા 1 વર્ષથી તો અમે ભરતીઓ માટે ઝઝૂમી રહ્યા છીએ, ત્યારે સરકારને ગઈકાલે અને અગાઉ પણ વારંવાર લેખિત રજૂઆત કર્યા પછી એક જ વાત છે કે LRDની જે ભરતીઓ બાકી રહી ગઈ છે, ઓપન કેટેગરીની 313 મહિલાઓને પણ જે નિમણૂક પત્ર આપવાના બાકી છે, આ તમામ બાબતે સરકારે કંઈક ને કંઈક વિચારવું પડશે. નહીંતર ભવિષ્યમાં સરકાર વિદ્યાર્થીઓના રોષનો ભોગ બનશે અને જ્યારે પણ કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ વિદ્યાર્થી જ્યારે આવતો હોય છે ત્યારે વિદ્યાર્થીને અને સમાજને કંઈ લેવા દેવા હોતું નથી, પરંતુ પોતાની જે લાયકાતો છે એ ક્લિયર કર્યા પછી પણ જો એને નિમણૂક ન આપવામાં આવે તો બધા વિદ્યાર્થીઓ માટે જે ભવિષ્યમાં પરીક્ષાઓ આપવાના છે એમના માટે પણ આ જોખમવાળી વસ્તુ છે. એના માટે સરકાર પારદર્શક રીતે અને ક્લિયર કહેવાય ને કે તમામને સમય મર્યાદામાં નિમણૂક થઈ જાય, તમામની ઓર્ડરો મળી જાય. એકલવ્ય ભરતી બોર્ડમાં પણ સરકાર લટકાવીને રાખી છે, કેટલા સમયથી અમે રજૂઆત કરી રહ્યા છીએ. ગુજરાત સરકારને એક જ વસ્તુ ખાસ કરીને ધ્યાનમાં દોરવાની છે કે વિદ્યાર્થીઓ પોતાની આજીવન અને વાલીઓ એની પોતાના આજીવન મહેનત કરી, પોતાના ખર્ચા કરી અને દીકરાઓને ભણાવતા હોય છે અને એકમાત્ર સરકારી નોકરીની આશા હોય છે, ત્યારે
સરકારી નોકરીમાં બધી પરીક્ષાઓ પાસ કર્યા પછી 5-5 વર્ષ સુધી નિમણૂક આપવામાં આવતી નથી. તો આ બધી બાબતે રજૂઆતો થઈ રહી છે અને ઘણા બધા પ્રશ્નોનો ઉકેલ આવ્યો છે અને અમે આશા રાખીએ છીએ અને આશાવાદી છીએ અને અમે ત્યાં સુધી લડવાના છીએ કે તમામ દીકરાઓને આનો ન્યાય મળી જાય. પરંતુ આજનો જે વિષય છે એ વિષય છે ગુજરાત સરકારે જાહેર કરેલી પીએસઆઈની અને એલઆરડીની ભરતી બાબતે. 27,000 જેવી ભરતીઓ આવી રહી છે ત્યારે નવેમ્બરમાં આ એક્ઝામ લેવાની હતી, પણ આજે માનીએ છીએ હસમુખભાઈ પટેલ સાહેબે ટ્વીટ કરીને જાણ કરી છે કે 1 ડિસેમ્બર આસપાસ આનું રનિંગ નક્કી કરવામાં આવશે. સમય મર્યાદા કદાચ થોડી વધી જાય કે ઓછી થાય એનાથી કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ તમામ લોકોને આનો લાભ મળે, તમામ લોકોને આનો ખાસ એનો યોગ્ય ન્યાય મળે એના માટે પ્રયાસો થવા જોઈએ. મિત્રો, સૌ મિત્રો ઘણા સમયથી એવી રજૂઆત કરી રહ્યા છે કે રનિંગને મેરિટમાં કાઉન્ટ ના કરવું જોઈએ, એટલે કે રનિંગના માર્ક્સ ફક્ત 20 મિનિટથી 25 મિનિટમાં દોડી જનાર તમામ લોકોને રનિંગમાં લાયકાત ગણવી જોઈએ એવી રજૂઆતો તમામ જગ્યાઓથી થઈ છે. મેં પોતે પણ કરી છે અને તમામ વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પણ પિટિશન દાખલ કરવામાં આવી છે. ત્યારે આપ સૌને જણાવતા મને આનંદ થાય છે કે ગુજરાત સરકાર આ બાબતે હકારાત્મક નિર્ણય લેવા જઈ રહી છે કે જે વિદ્યાર્થીઓ 25 મિનિટની અંદર રનિંગ પાસ કરશે એ વિદ્યાર્થીઓને પોતાની એક્ઝામ આપવા માટે લાયકાત ગણવામાં આવશે અને એક્ઝામ માટે એને બેસવા દેવામાં આવશે એવું અમને અત્યારે આશ્વાસન અને સારી રીતે અમને કહેવામાં આવ્યું છે કે ના, કોઈ પણ વિદ્યાર્થીને અન્યાય નહીં થાય અને એ રીતે સરકાર ટૂંક સમયમાં કદાચ નિર્ણય લેશે. જ્યાં સુધી સરકાર જાહેરાત ન કરે ત્યાં સુધી આ તમામ વસ્તુઓ આશાગીત હોય છે અથવા કહેવાય ને કે અપેક્ષિત હોય છે, પરંતુ સરકાર રજૂઆત જાહેરાત કરે ઓફિશિયલી પછી જ આ વાતને અમે સ્વીકારી શકીએ. એટલા માટે આપણી મુખ્ય 3 માંગણીઓ હતી કે જે ગૃહ વિભાગના 4/1/2021 રોજ રાજ્ય સરકારે જાહેરાત આપી છે પોલીસ ભરતીમાં, એમાં શારીરિક કસોટીને દોડ એટલે કે 5 કિમીથી વધુ 25 મિનિટમાં પૂર્ણ કરવી, એટલે આ જે રનિંગ છે એ ગુજરાત સિવાયના કોઈ રાજ્યમાં આવી રીતે પરીક્ષાઓ લેવામાં આવતી નથી. એટલે કે રનિંગને ફક્ત શારીરિક લાયકાત ગણવામાં આવે છે, એને રનિંગનું મેરિટ ગણવાનું છે એ વાત વ્યાજબી નથી. એ રીતે અમારી રજૂઆત છે કે તમે જે વિદ્યાર્થી 25 મિનિટની અંદર પોતાની દોડ અને રનિંગના પ્રશ્નો પૂરા કરી રનિંગ પૂરી કરી દેશે તો એ લોકોને પોતાની લેખિત એટલે કે પોતાની જે લાયકાત છે એ રજૂ કરવાનો સમય એને એટલે કે પ્રિલિમ એક્ઝામ્સ અને મેઇન એક્ઝામ્સમાં એને બેસવા દેવા જોઈએ. આ બાબતે સરકાર હકારાત્મક અમને નિર્ણય આશ્વાસન આપ્યું છે અને એ બાબતમાં કદાચ નિર્ણય ટૂંક સમયમાં આવશે એવું અમારું માનવું છે. બીજી બાબત એ હતી કે 15 ગણા વિદ્યાર્થીઓને આમાં બોલાવવા. અમે સરકારને રજૂઆત કરી છે કે 15 ગણા નહીં, જે લોકો 25 મિનિટની અંદર ક્વોલિફાઈડ થાય છે અને બંને એટલે કે રનિંગ અને મેન્સ પ્રિલિમ્સ એ બંનેના માર્ક્સનું કમ્બાઈન કર્યા પછી અને મેન્સમાં બેસવા દેવા માટે ક્વોલિફાઈડ એટલે કે લેખિત અને ફિઝિકલી બંને એક્ઝામ પાસ કરે એ લોકોને મેન્સમાં બેસવા દેવા અને એની પછી જે રિઝલ્ટ આવે એમાં એને પાસ કરવા જોઈએ. તમામ વિદ્યાર્થીઓને એક વાત હું જણાવવા માગું છું કે આ બંને રૂલ્સમાંથી સરકાર કંઈક ને કંઈક ફેરફાર કરશે અથવા બધા વિદ્યાર્થીઓને લાભ થશે એવું મારું બહુ સ્પષ્ટ અને અંગત માનવું છે અને અમને જે આશ્વાસન આપવામાં આવ્યું છે એ મુજબ અમે ઈચ્છીએ છીએ કે સરકાર ટૂંક સમયમાં આની જાહેરાત કરે. બીજી બાબત એ છે કે ઘણી બધી એક્ઝામમાં નોટિફિકેશન જ્યારે બહાર પડે છે ત્યારે વિદ્યાર્થી જે તે કેટેગરીની અંદર પોતાનું ફોર્મ ભરતા હોય છે અથવા જે તે કેટેગરીની અંદર એટલે કે રિઝર્વેશન કેટેગરી હોય, અનરિઝર્વ કેટેગરી હોય કે કોઈ પણ શારીરિક કે કોઈ પણ જાતના જ્યારે એના મેરિટ ફોર્મ ભરવાના હોય છે ત્યારે તમામ લાભો લેવા માટે વિદ્યાર્થીઓ પોતપોતાની કેટેગરીમાં ફોર્મ ભરતા હોય છે. તો જે કેટેગરીની અંદર વિદ્યાર્થી ફોર્મ ભરે છે એ કેટેગરી સિવાયના પણ ઓપન કેટેગરીમાં એટલે કે જનરલ કેટેગરીમાં એ લોકોને પોતાનું કોમ્પિટિશનનો લાભ મળે એવા પણ આ વખતે કદાચ એવું બને કે ઓપન કેટેગરીની અંદર ઓપનના જ વિદ્યાર્થીઓને લિસ્ટ બનાવવામાં આવે અને એસટી એસસી ઓબીસી અને ઈડબ્લ્યુએસના કેટેગરીને પોતાની કેટેગરીની અંદર લિસ્ટ બનાવવામાં આવે એવી જે વાતચીત હતી એમાં પણ સરકાર કદાચ થોડો ફેરફાર કરશે એવી અમારી માન્યતા છે. અને અમારી રજૂઆતના અનુસંધાને ગુજરાતમાં ઘણા બધા સંગઠનો એટલે કે દરેક જ્ઞાતિના સંગઠનો, દરેક સામાજિક સંસ્થાના આગેવાનો, દરેક ધાર્મિક સંસ્થાઓ, દરેક એજ્યુકેશન સંસ્થાઓ અને ખાસ કરીને જ્યારે અમે અને અલ્પેશભાઈ કથિરિયા અને અમારી બેન અનામત સંકલન સમિતિના આગેવાનો રમજુભાઈ અને રોહિતભાઈ માળી અને ઘણા બધા લોકો અમે જ્યારે બેઠા હતા
અને શિક્ષિત એવા બેરોજગાર સમિતિના સભ્યો પણ આ બાબતમાં વારંવાર રજૂઆત સરકારમાં કરી રહ્યા છે કે પરીક્ષા છે એમાં રનિંગની પરીક્ષાનું ફક્ત મેરિટના આધારે નહીં પણ શારીરિક લાયકાતના આધારે એનું કાઉન્ટિંગ થાય અને દરેક વિદ્યાર્થી આ પીએસઆઈમાં અને એલઆરડીમાં ભરતીમાં ભાગ લઈ શકે. અમે ઈચ્છીએ છીએ કે આ પરીક્ષા સંપૂર્ણપણે સમય મર્યાદામાં પારદર્શક રીતે અને દરેક વિદ્યાર્થીને લાભ મળે એ રીતે આ ક્લિયર થાય તો બધા વિદ્યાર્થીઓ ઘણા લાંબા સમય પછી આવડી મોટી ભરતી આવી છે ત્યારે. બીજી બાબત એ છે કે ગુજરાતમાં વિદ્યાર્થીઓ પણ ઘણી બધી વાર એવું બને છે કે ભરતી આવે છે ત્યારે જ રનિંગ અને દોડવાના પ્રયાસો કરે છે. તો વિદ્યાર્થીઓને પણ અમારી વિનંતી છે કે તમે રનિંગ અને તમામ તમારી જે ટ્રેનિંગ સેન્ટરો હોય કે કોચિંગ સેન્ટરો હોય અથવા તમારું રીડિંગ હોય તે સમયસર અને ધ્યાન રાખીને કરે. તમામ વિદ્યાર્થીઓને ફરીથી એકવાર ધ્યાન દોરી દઉં કે જે 15 ગણાનો નિયમ છે એમાં કદાચ સરકાર ફેરફાર કરવા જઈ રહી છે ત્યારે આપ સૌ એને સ્વીકારીશું. બીજી બાબત એ છે કે મેરિટ એટલે કે રનિંગનું મેરિટ જે છે એ રનિંગના મેરિટને પણ કાઉન્ટિંગ કરવામાં ન આવે અને ફક્ત એને દોડની શારીરિક લાયકાત ગણવામાં આવે એ બાબતની સરકાર જો રજૂઆત આપણી સ્વીકારે અને જાહેરાત કરે તો તમામ વિદ્યાર્થીઓના હિતમાં છે. એટલે આજે આપ સૌની સામે આ બે પ્રશ્નો લઈને અમે તમારી પાસે આવ્યા હતા. ઘણા બધા વિદ્યાર્થીઓ જીપીએસસી અને યુપીએસસીની પણ તૈયારી કરતા હશે, પોલીસમાં જે લોકો તૈયારી કરી રહ્યા છે એ તમામને અમારી શુભેચ્છાઓ છે. વિદ્યાર્થીઓ પોતપોતાના પરિવાર અને પોતાના ઈચ્છાઓ સંપૂર્ણપણે પોતાની પૂરી કરે અને રાષ્ટ્રના હિતમાં અને સમાજના હિતમાં અને ગુજરાત રાજ્યના હિતમાં પોતાની સરકારી ભાગીદારી જોઈન્ટ કરે એવી શુભેચ્છાઓ, અભિનંદન, જય સરદાર.